નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઇંગ્લિશ ટેક્સ્ટમાં સેમિસ્ટર ટુનો લાસ્ટ યુનિટ યુનિટ નંબર ફાઇવ ફિફ્થ ઓફ ધ સિક્સ વિશેની સમજ મેળવીશું ફિફ્થ ઓફ ધ સિક્સ એટલે કે પાંચમાનું ફિફ્થનો અર્થ કરવામાં આવે છે પાંચમું પાંચમાનું છઠ્ઠું બરાબર એક્ટિવિટી વન જોઈએ રિસાઈડ ધ પોએમ હિયર કમ્સ મિસ તાસ ટુ ચેક હર ક્લાસ એટલે અહીંયા ચેક એટલે કે તપાસવા અને શું તો ક્લાસ ઓકે અહીંયા શ્રીમતી દાસ તેમનો વર્ગ તપાસવા આવ્યા છે ફર્સ્ટ ઇઝ ટોમ હુ ઇઝ સેન્ટ બાય હિઝ મોમ ફર્સ્ટ મિત્રો ફર્સ્ટ એ એક શું છે તો એક ઓડિનલ નંબર આપેલો છે ક્રમવાચક સંખ્યા ઓકે જ્યારે પણ ક્રમ દર્શાવવો હોય તો આપણે ફર્સ્ટ સેકન્ડ થર્ડ એવા આપણે ક્રમવાચક સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ ફર્સ્ટ ઇઝ ટોમ हू इज सैंड बाय हिज मॉम फर्स्ट टॉम से पहले कौन है टॉम है मम्मी द्वारा सैंड एट के मकलम अथवांड इज टीना हुट फ्रेंड इज मीना सैकंड सैकंड बीज कोण है टीना हुए जेनी सारी बेस्ट फ्रेन्ड एट के सारी मित्र कोीना થર્ડ ફોર્થ એન્ડ ફિફ્થ આર ત્રિપલેટ્સ ઓફ મિસ્ટર નાથ ત્રીજા ચોથા અને પાંચમા નંબર પર ત્રિપલેટ્સ એટલે કે ત્રણ જણ મિસ્ટર નાથના બાળકો છે સિક્સ્થ ઇઝ મેરી હુ લુક્સ લાઈક અ ફેરી છઠ્ઠા નંબર પર મેરી છે જે એકદમ ફેરી ફેરી એટલે કે પરી જેવી દેખાય છે સેવન્થ ઇઝ અમિત હુ લુક લુક્સ ક્વાટ સ્વીટ અને સાતમા નંબરનો અમિત છે જે ફાઈટ એટલે કે શાંત સરસ દેખાય છે એટ એન્ડ નાઇન્થ આર બિઝી ઇન અ ફાઇટ આઠમા અને નવમા નંબરના જે સ્ટુડન્ટ છે જે બાળકો છે એ ફાઇટ કરવામાં બિઝી છે એન્ડ ટેન્થ ઇઝ જેસ્મિન હુ કમ્પ્લીટ ધ લાઈન અને ટેન્થ એટલે કે દસમા નંબરની કોણ છે મિત્રો જેસ્મિન જે આ લાઇન જે આ હરોળ જે છે એ પૂર્ણ કરી રહી છે અથવા તો પૂર્ણ કરે છે સ્ટડી ધ એક્ઝામ્પલ રાઈટ નેમ બેઝડ ઓન ધ રાઇટ અહીંયા મિત્રો ફર્સ્ટ એક નંબર આપેલો છે કે પહેલાં નંબર પર કોનું નામ આપવામાં આવેલ છે તો ફર્સ્ટ નંબર કોનું છે ફર્સ્ટ નંબર ઇઝ ટોમ ઓકે ધેન ટેન્થ ટેન્થ નંબર કોણ છે મિત્રો તો અહીંયા લખીશું આપણે જેસ્મિન ધેન સિક્સ સિક્સ નંબર પણ કોણ છે મિત્રો અહીંયા આપણે જોઈએ તો સિક્સ નંબર પર કોણ છે મિત્રો મેરી નાથ ટીના નાથ કયા નંબર પર છે મિત્રો તો અહીંયા તમે લાઇટ હેન્ડરાઈટિંગમાં જોઈ શકો છો અહીંયા થર્ડ નંબર આપેલો છે તો નાથ કયા નંબર જે મિસ્ટર નાથના ત્રણ બાળકોમાંનું એક છે નાથ અહીંયા આપેલું છે થર્ડ નંબર પર ઓકે દેન સેકન્ડ નંબર પર કોણ છે મિત્રો તો સેકન્ડ નંબર આપણે જોઈ લઈએ સેકન્ડ નંબર પર કોણ છે મિત્રો અહીંયા ટીના એટ નંબર પર કોણ છે મિત્રો તો અહીંયા એટ નંબરવાળા શું છે મિત્રો તો બિઝી ઇન અ ફાઇટ આઠમા વાળા જે બાળકો છે એ ફાઇટમાં બિઝી છે એમના અહીંયા નામનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી ધેન દેન નાથ તો મિત્રો અહીંયા એનો નંબર આપેલો છે ફોર્થ નંબર ઓકે ધેન સેવન નંબર પર કોણ છે મિત્રો તો સેવન નંબર પણ શું આવશે મિત્રો અહીંયા આપણે જોઈએ સેવન નંબર પર અમિત આપેલો છે ધેન તુષાર નાથ તો અહીંયા પણ મિત્રો અહીંયા નંબર આપેલો જ છે પાંચ ઓકે તો આ પાંચમા નંબર પર ગણા છે દેન નાઇન નંબર નાઇન નંબર કોણો છે મિત્રો તો એઇથ એન્ડ નાઇન્થ આર બિઝીન અ ફાઈવ તો અહીંયા પણ નામનો ઉલ્લેખ કર્યો નથી તો અહીંયા આપણે લખીશું બિઝ ઇન ફાઇવ ઓકે એક્ટિવિટી નંબર ટુ જોઈએ લિસન ટુ યોર ટીચર તમારા ટીચરને શિક્ષકને સાંભળો સ્પીક અબાઉટ થ્રી ઓફ યોર ફ્રેન્ડ ઓકે અહીંયા તમારે તમારા ત્રણ મિત્રો ફ્રેન્ડ્સ વિશેની બોલવાનું છે ઓકે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે તમારે કઈ રીતે બોલવાનું છે રોલ નંબર વન ઇઝ મિતેશ રોલ નંબર વન એટલે કે રોલ નંબર એક એ મિતેશ છે હી ઇઝ ફર્સ્ટ ઇન ધ રજિસ્ટર જે રજિસ્ટરમાં પહેલા નંબર પર આવેલો છે એ જ રીતે અહીંયા બીજું એક્ઝામ્પલ આપે છે રોલ નંબર ટુ ઇઝ ફરહાન બીજા નંબર પર કોણ છે મિત્રો રોલ નંબર ટુ કોનો છે મિત્રો ફરહાનનો છે જે ર રજિસ્ટરમાં સેકન્ડ નંબર પર આપે આવેલો છે અહીંયા મિત્રો આ રજિસ્ટર આપેલું છે કે રાઇટ નેમ ઓફ યોર ક્લાસમેટ એઝ ઇન ધ ક્લાસ રજિસ્ટર અહીંયા મિત્રો ક્લાસ રજિસ્ટર થ્રુ તમારે અહીંયા આ જે કોલમ આપેલી છે તમારે કમ્પ્લીટ કરવાનું છે નંબર આપેલા છે તો નંબરમાં તમારે એક બે ત્રણ ચાર પાંચ એ રીતે લખવાનું છે ઓર્ડર આપેલું છે ત્યાં તમે ક્રમવાચક નંબર એટલે કે ઓડીના નંબર લખવાના છે અહીંયા આપેલું છે ફર્સ્ટ ઓકે સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ જે પણ તમારી ક્લાસની જેટલી પણ સંખ્યા હોય સ્ટ્રેન્થ હોય એ પ્રમાણે તમારે અહીંયા લખવાનું છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ નંબર અલગ પડશે મિત્રો બાકી બધામાં તમારે શું લખવા અલગ લગાવવાનું છે પાછળ ફક્ત ટી એચ જ લગાવવાનો છે અને એક બારમા નંબર છે એક બારમો નંબર અને એક ટ્વેન્ટી નંબર જે છે એ તમારે ખાસ ધ્યાન રાખવો છે કે પહેલ નંબર આવે ત્યારે એનો સ્પેલિંગ ચેન્જ ઓવર થાય છે એને ટ્વેલ્થ વાંચવામાં આવે છે ટી ડબલ્યુ ઇ એલ એફ એચ ઓકે અહીંયા મેં નાઇન નંબર સુધી કમ્પ્લીટ કરેલું છે તમારે આગળ ટેક્સ્ટબુકમાં ફિલઅપ કરવાનું છે આ છે ખાલી બારમા નંબરનું સ્પેલિંગ તમે આ રીતે યાદ રાખજો ટ્વેલ્થ લખવામાં આવે છે ઓકે અને એક ટ્વેન્ટી નંબર જે છે એને ટ્વેન્ટીઅર્થ ઓકે એનો સ્પેલિંગ આ રીતે લખવામાં આવે છે ટ્વેન્ટી અથ ઓકે તો આ બે સ્પેલિંગ ખાસ ધ્યાન રાખજો બીજા બધામાં તમને ઇઝી પડી જશે ઓકે તો આ રીતે તમારે કોલમ કમ્પ્લીટ કરવાની છે આ જે રજિસ્ટર છે એ તમારે અહીંયા ઓર્ડરમાં એ રીતે કોર્ડિનર નંબર લખવાનો અને એની સામે સ્ટુડન્ટનું તમારે નામ લખવાનું છે અને કમ્પ્લીટ કરવાનું છે તમારે જાતે જ કરવાનું રહેશે એક્ટિવિટી નંબર થ્રી જોઈએ આપના વર્ગમાં સ્લો લંગડી હરીફાઈનું આયોજન કરો કે તમારા ક્લાસમાં સ્લો લંગડીનું આયોજન કરવાનું છે વિદ્યાર્થીઓએ બેલેન્સ જાળવવું અને પગ જમીન પર મૂકવો નહીં બાળકોએ બેલેન્સ જાળવવાનું છે અને પગ જમીન પર મૂકવાનું નથી છેલ્લે આવનાર વિજેતા ગણાશે રેસના પરિણામ પરથી નીચેના વિગતો પૂરો અહીંયા મિત્રો તમારા ક્લાસમાં એક હરીફાઈનું આયોજન કરવાનું છે હરીફાઈનું નામ શું છે મિત્રો સ્લો લંગડી જેમાં સૌથી છેલ્લે આવનાર જે સ્ટુડન્ટ હશે એ વિજેતા વિનર ગણાશે ઓકે અહીંયા બ્લેન્ક્સ આપેલી છે એને લગતી અહીંયા તમારે કમ્પ્લીટ કરવાની છે હવે ક્લાસ એરેન્જ અ સ્લો લંગડી રેસ ઓન બ્લેન્ક ડેટ અહીંયા મિત્રો એરેન્જ ભૂતકાળનું આપેલું છે એટલે કે એરેન્જ થઈ ગયેલું છે અહીંયા તમે કોઈ પણ ડેટ લખી શકો છો વીતી ગયેલો સમય ઓકે કોઈપણ ડેટ લખી શકો છો અવર ક્લાસ એરેન્જ સ્લો લંગડી રેસ ઓન ફિફિએથ ડિસેમ્બર ઓકે તમે કોઈપણ ડેટ લખી શકો છો ધ સ્ટુડન્ટ વર ઇગર ફોર ધ રેસ ઈગર એટલે કે ઉત્સાહ દરેક બાળકો ખૂબ જ ઉત્સાહમાં હતા એક્સાઇટેડ હતા બ્લેન્ક સ્ટુડન્ટ ટુ પાર્ટ ઇન ધ રેસ કે બધા જ બાળકોએ આ રેસમાં પાર્ટિસિપેટ કર્યો હતો ધ પાર્ટિસિપન્ટ હેડ ટુ વોક વિથ વન લેગ ઓનલી અને જે પણ પ્રતિસ્પર્ધી હતા પાર્ટિસિપેન્ટ સ્ટુડન્ટ હતા એ લોકોએ ફક્ત એક જ પગ ઉપર ચાલવાનું હતું ધ ફાસ્ટેસ્ટ ફિન પાર્ટિસિપેન્ટ વિલ લોસ ધ રેસ અને જે ફાસ્ટેસ્ટ એટલે કે ઝડપી જે પ્રતિસ્પર્ધી હશે એ પોતાની રેસ શું કરી બેસે ગુમાવી દેશે એટલે કે હારી જશે યુ કેન નોટ પુટ યોર લેક ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ તમે તમારો પગ નીચે મૂકી શકશો નહીં ધ રેસ વોઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ રેસ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતી રસપ્રદ હતી જયદીપ અહીંયા મિત્રો જે પહેલો નંબર આવ્યો હોય એનું અહીંયા તમારે નામ લખવાનું છે અહીંયા મેં જયદીપ કર્યું છે સ્ટુડન્ટનું નામ લખ્યું છે જયદીપ વોન ધ રેસ જયદીપ આ રેસ જીતી જાય છે અથવા તો જીતી ગયો હતો બ્લેન્ક વોઝ લાસ્ટ ઇન ધ રેસ અહીંયા મિત્રો જયદીપની વાત કરવામાં આવે છે જયદીપ માટે આપણે શું મૂકીશું હી કે જયદીપ સૌથી લાસ્ટ આવ્યો હતો સો હી વોઝ સ્ટુડ ફસ્ટ તેથી તે પહેલો આવ્યો ઓકે અહીંયા મિત્રો સ્લો લંગડી રેસની વાત કરવામાં આવી છે એટલે જે સૌથી છેલ્લે આવે એ વિનર ગણાય તો અહીં સૌથી છેલ્લો કોણ આવે મિત્રો જયદીપ આવ્યો ઓકે એટલે એ પહેલા નંબર પર આવ્યો ગણાય બ્લેન્ક પુટ હિઝ હર અથવા ધેર લેગ્સ ડાઉન અહીંયા મિત્રો એક વ્યક્તિ હોય જો છોકરો હોય તો તમે હિઝ મૂકવાનું છે છોકરી હોય તો હર અને એકથી વધારે હોય તો તમે ધેર મૂકવાનું છે અહીંયા મેં એક જ સ્ટુડન્ટનું નામ લખ્યું છે ગણપત ઓકે તો અહીંયા હું યુઝ કરીશ ગણપત પુટ હિઝ લેગ્સ ડાઉન ગણપતે પોતાના પગ નીચે મૂકી દીધો હતો સો હવે ગણપત માટે આપણે શું વાપરીશું હી સો હી વોઝ આઉટ ઓફ ધ રેસ તેથી તે રેસમાંથી આઉટ થઈ ગયો એટલે બહાર નીકળી ગયું અહીંયા મિત્રો રાઇટ ડાઉન ધ રિઝલ્ટ ઓફ ધ સ્લો લંગડી રેસ ઇન ધ ટેબલ અહીંયા મિત્રો ટેબલ આપેલું છે બરાબર તમે જોઈ શકો છો ટેબલ આપેલું છે તે ટેબલમાં તમારે સ્લો લંગડી રેસનું રિઝલ્ટ લખવાનું છે અહીંયા રેન્ક ઓકે પહેલું કોણ આવ્યું બીજું કોણ આવ્યું એટલે કે નંબર લખવાના છે ક્રમવાચક નંબર ઓકે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ જેટલા પણ સ્ટુડન્ટ હોય એ પ્રમાણે ઓકે આપણે એકથી દસ નંબર આપી શકીએ છીએ ઓકે જે પણ પહેલું આવ્યું આપણે પહેલું કોણ આવ્યું હતું મિત્રો જયદીપ ઓકે એને કેટલી મિનિટ લાગી હતી તો આઠ મિનિટ ઓકે સૌથી વધારે મિનિટ જેની હોય એ પહેલો ગણાશે ઓકે તો જયદીપની કેટલી મિનિટ હતી આઠ ત્યારે સેકન્ડ નંબર પર જયેન્દ્ર લખેલું છે ઓકે જેનો ટાઈમિંગ હતો સાત મિનિટ અને પંચાવન સેકન્ડ ઓકે થર્ડ નંબર પર હિના લખેલું છે જેનો ટાઈમિંગ હતો સાત મિનિટ અને સિત્તેર સેકન્ડ તો મિત્રો આ રીતે તમારે કોલમ જે આપેલી છે ટેબલ આપેલું છે તમારે આ રીતે કમ્પ્લીટ કરવાનું છે કે જે પહેલો નંબર હશે એનો ટાઈમિંગ તમારે કેવો લખવાનો છે સૌથી વધારે બીજા નંબરનો એનાથી થોડો ઓછો ત્રીજા નંબરનો એનાથી થોડો ઓછો બરાબર મિત્રો તો આ રીતે તમારે આ ટેબલ કમ્પ્લીટ કરવાનું રહેશે હવે મિત્રો અહીંયા જોઈએ તો રાઈટ ડાઉન ધ આન્સર ફ્રોમ ધ ટેબલ હવે મિત્રો તમે જે રીતે ટેબલ પૂરું કરશો ફિલ અપ કરશો એ રીતે તમારે અહીંયા આન્સર લખવાના રહેશે હુ વોન ધ રેસ રેસ કોણ જીત્યું તો પહેલા નંબર પર કોણ હતું મિત્રો જયતી બરાબર દેન સેકન્ડ છે હુ સ્ટુડ લાસ્ટ લાસ્ટ નંબર પર કોણ આવ્યું તો અહીંયા મિત્રો આપણે લાસ્ટ નંબર જોઈ લઈએ કે નાઇન્થ નંબર પર કોણ છે તો ગણપત ઓકે તો અહીંયા આપણે લખેલું છે ગણપત સ્ટુડ લાસ્ટ હુ વોઝ થર્ડ ઇન ધ રેસ ત્રીજા નંબર પર કોણ છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ત્રીજા નંબર પર હિના છે બરાબર ધેન હુ વોઝ ફિફ્થ પાંચમા નંબર પર કોણ છે તો સચિન વોઝ ફિફ્થ આપણે તમે અહીંયા જોઈ શકો છો ફિફ્થ નંબર પર સચિન છે બરાબર દેન લાસ્ટ વન છે હુ વોઝ ફોર્થ ઇન ધ રેસ અને ચોથા નંબર પર કોણ છે તો અહીંયા મેં સિજર લખેલું છે તો મિત્રો તમે આ જે પ્રશ્નોના જવાબ છે એ તમારે આગળનું જે ટેબલ કમ્પ્લીટ કર્યું છે એના થ્રુ તમારે અહીંયા ફિલઅપ કરવાના રહેશે મેં અહીંયા જે જે નામ લખેલા છે એના થ્રુ મેં આ જે ટેબલ છે એ કમ્પ્લીટ કર્યું આ જે ક્વેશ્ચન આન્સર છે એ આપ્યા છે બરાબર મિત્રો તો આને ખાસ ધ્યાન રાખજો હવે મિત્રો અહીંયા એક્ટિવિટી નંબર ફોર જોઈએ હિ આર ધ ફોટોઝ ઓફ ઇન્ડિયાઝ ઓનરેબલ પ્રેસિડેન્ટ અહીંયા મિત્રો પ્રેસિડેન્ટ એટલે કે આપણા માનની આદરણીય રાષ્ટ્રપતિના નામ આપેલા છે એમના ફોટોઝ આપેલા છે બરાબર તે આપણે જોઈએ આપણા જે ભારતના પહેલાં રાષ્ટ્રપતિ કોણ હતા મિત્રો આઝાદી પ પછીના પહેલાં રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સેકન્ડ નંબરના હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ થર્ડ નંબરના હતા મિત્રો ડૉક્ટર ઝાકીર હુસૈન ચોથા નંબર ફોર્થ નંબરના હતા શ્રી વારાહગીરી વેંકટા ગિરી ઓકે એમનું શોર્ટ ફોર્મ છે વી વી ગીરી આ નામથી તે પ્રસિદ્ધ છે પાંચમા નંબરનું ફકરુદ્દીન અલી અહેમદ ઓકે છઠ્ઠા નંબરના હતા શ્રી નીલમ સંજીવ રેડ્ડી ઓકે છઠ્ઠા નંબરના હતા શ્રી ગિની જેલ સિંગ ઓકે ધેન આઠમા નંબરના હતા શ્રી આર વેંકટારમન ઓકે નવમાં નંબરના છે હતા શંકર દયાલ શર્મા ઓકે દસમા નંબરના કે આર નારાયણ અગિયારમા નંબરના ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જેને આપણે મિસાઇલ મેન તરીકે ઓળખતા હતા બરાબર મિત્રો બારમા નંબરના હતા શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટિલ જે આખા ભારતના મિત્રો ફર્સ્ટ ઓફ વુમેન રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ ગણ છે હતા બરાબર દેન ડૉક્ટર પ્રણવ મુખર્જી બરાબર તો અહીંયા મિત્રો આપણા જે આઝાદી પ્રસિદ્ધ પછીના જે પણ પ્રેસિડેન્ટ બન્યા ઓકે અહીં અહીંયા એમનો નામ અને ફોટો આપેલા છે અહીંયા મિત્રો એ અહીંયાની એક્ટિવિટી જોઈએ ના રાઇટ ડાઉન ઈચ પ્રેસિડેન્ટ નેમ ઇન ઓર્ડર ઓલસો રાઈટ ડાઉન ધ પીરિયડ હવે મિત્રો એમ કયા સમયમાં એમને પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિનો હોદ્દો આપવામાં આવ્યો તો તે તમારે અહીંયા ફિલઅપ કરવાનો છે ઓકે એમનો અહીંયા ઓર્ડર એટલે કે કયા ક્રમના હતા અહીંયા એમનો ટાઈમ પીરિયડ લખવાનો છે અને અહીંયા એમનું નામ લખવાનું છે ફર્સ્ટ કોણ હતું મિત્રો તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી લઈને એટ મે નાઇન્ટીન સિક્સટી ટુ સુધી એ આપણા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે ધેન એ આપણા ફર્સ્ટ પ્રેસિડેન્ટ હતા ધેન એ જ રીતે સેકન્ડ નંબરના કોણ હતો મિત્રો તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જે થર્ટીએથ મેથી માંડીને થર્ટીએથ મે નાઇન્ટીન સિક્સટી સેવન સુધી એ આપણા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે જે આપણા સેકન્ડ નંબરના પ્રેસિડેન્ટ હતા બરાબર મિત્રો તો આ જે ડિટેલ્સ છે તમારે આ રીતે ફોટો થ્રુ તમારે લખવાની રહેશે આની જે ડિટેલ્સ છે તમે ઓનલાઈન પણ શોધીને લખી શકો છો બરાબર મિત્રો તો આ તમારે જે ડિટેલ્સ છે તમારી જાતે કમ્પ્લીટ કરવાની હવે મિત્રો અહીંયા સી નંબર જોઈએ તો કરેક્ટ ધ ફોલોઇંગ સેન્ટેન્સ અહીંયા મિત્રો તમારે સેન્ટેન્સ આપેલા છે એ તમારે કરેક્ટ કરવાના છે જે આપણે આગળ જોયું ઓકે ફોટો જોયા પ્રેસિડેન્ટના એ થ્રુ તમારે અહીંયા કમ્પ્લીટ કરવાના છે ડૉક્ટર ઝાકિર હુસેન ઝાકિર હુસેન વોઝ ધ ફિફ્થ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તો મિત્રો તમે આગળ ફોટોમાં જોઈ શકો છો કે પાણા પાંચમા નંબરના જે છે પ્રેસિડેન્ટ એ ઝાકિર હુસેન હતા કે નહીં બરાબર તો ઝાકીર હુસેનનો નંબર તમે જોઈ શકો છો ઝાકીર હુસેનનો નંબર કયો છે મિત્રો તો ફોટોમાં જુઓ તો થર્ડ નંબર આપેલો છે ઓકે તો ઝાકીર હુસૈન વોઝ થર્ડ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા આ રીતે તમે લખી શકો છો ધેન સેકન્ડ જોઈએ સી આર વેંકટરામન વોઝ ઇલેવંત પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા ઓકે તો અગિયારમાં નંબરના મિત્રો પ્રેસિડન્ટ અહીંયા કહેવામાં આવે છે વેંકટેરે રામન હતા તો મિત્રો અગિયાર નમા નંબરના તમે જોઈ શકો છો ઓકે તો અગિયાર નમા નંબરના કોણ હતા મિત્રો તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ઓકે એ આપણા ઇલેવન્થ પ્રેસિડેન્ટ હતા ધેન ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ વોઝ ધ થર્ડ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તો મિત્રો આ સેન્ટેન્સ રોંગ છે કેમ કે રાજેન્દ્ર પ્રસાદ એ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ હતા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ ધ ટેન્થ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તો મિત્રો ટેન્થ નંબરનું કોણ હતું તો કે આર નારાયણ ઓકે જે દસમા નંબરના પ્રેસિડેન્ટ હતા અને અગિયારમાં નંબરના કોણ હતું મિત્રો એપીજે અબ્દુલ કલામ ધેન શ્રી કે આર નારાયણ વોઝ ધ ટ્વેલ્થ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તો મિત્રો બારમા નંબરનો કોણ છે પ્રતિભા દેવી દેવીસિંહ પાટીલ ઓકે જે ભારત દેશના પ્રથમ વુમન રાષ્ટ્રપતિ મહિલા રાષ્ટ્રપતિ હતા બરાબર મિત્રો તો આ રીતે તમારે આ જે સેન્ટેન્સ આપેલા છે કરેક્ટ કરીને તમારે કમ્પ્લીટ ફિલઅપ કરવાના રીતે તમારી ટેક્સ્ટબુકમાં આગળ જોઈએ મિત્રો એક્ટિવિટી નંબર ફાઈવ રીડ ધ સ્ટોરી અહીંયા મિત્રો એક સરસ મજાની સ્ટોરી આપેલી છે ઓકે જે તમારા આ લેસનની મેઇન એક્ટિવિટી છે ઓકે હન્ટર ઓર હન્ટેડ ઓકે હન્ટરનો અત કરવામાં આવે છે શિકાર શિકારી

માઉસ એટલે ઉંદર અને ટટલ એટલે કે કાચબો આ ચારેય મિત્રો ત્યાં રહેતા હતા ધે મેટ એવરી ડે નિયર ધ લેક એ હર રોજ તળાવના કિરા કિનારે મળતા હતા એઝ યુઝઅલ ધે મેટ વન ડે બટ ધ ડીયર વોઝ મિસિંગ હર જેમ ઓકે એઝ યુઝઅલ એટલે કે હર જેમ હંમેશની જેમ એ લોકો મળતા હતા ભેગા થયા પણ ધ ડીયર વોઝ મિસિંગ પણ એ વખતે ડીયર એટલે કે હરણ આવ્યું નહીં અથવા તો હરણ ગેરહાજર હતું માઉસીસ ફ્રેન્ડ્સ વેર ઇઝ અવર ડિયર ડિયર ઓકે માઉસ કહે છે કે મિત્રો આપણું વાહલું હરણ ક્યાં છે ઓકે અહીંયા બે ડિયરનો અર્થ કરવામાં આવે છે આ ડિયરનો અર્થ શું કરવામાં આવે છે વાહલું અને આ ડિયર એટલે કે હરણ ઓકે બંનેનું પ્રોનાઉન્સીએશન સરખું થાય છે ક્રોસેસ ડોન્ટ વરી શી વિલ બી હિયર ઓકે કાગડો કહે કાગડો કહે છે કે ચિંતા ના કરો તે થોડી જ વારમાં અહીં હશે ટટલ સેઝ સી ઇઝ ઓલવેઝ ઓન ટાઈમ ટટલ કહે છે કે તે હંમેશા ટાઈમ ટુ ટાઈમ જ હોય છે સમયસર જ હોય છે સી મે બી ઇન ટ્રબલ ટુડે એવું લાગે છે કે કદાચ તે કોઈ મુશ્કેલીમાં હશે માઉથેસ આઈ થિંક યુ આર રાઈટ હવે ઉંદર કહે છે કે હા તું જે કહે છે એ સાચું છે ઇટ્સ ટુ લેટ આજે બહુ મોડું થયું સી મે બી ઇન ટ્રબલ ઓકે તે કદાચ મુશ્કેલીમાં પણ હોઈ શકે છે ક્રોસેસ વેલ ડોન્ટ વરી ક્રો કેસે કે કંઈ વાંધો નહીં ચિંતા કરશો નહીં આઈ કેન ફ્લાય ઓવર ધ ફોરેસ્ટ કાગડો કહે છે કે હું જંગલમાં ઉડી શકું છું આઈ વિલ ફાઇન્ડ હર આઉટ અને હું એને શોધી કાઢીશ ટર્ટલ સેઝ વિલ યુ ઇન્ફોર્મ યુ અસ એઝ સૂન એઝ યુ લોકેટ હિયર હવે ટટલ કહે છે કે તું અમને શોધીને એ તે ક્યાં છે ઓકે લોકેટ લોકેટ એટલે કે શોધવું તું અમને શોધીને અમને જણાવીશ ક્રોસ ઇઝ સટનલી યાબે ઓકે ક્રો કહે છે સર્ટનલી એટલે કે ચોક્કસ હા હું જણાવીશ ધ ક્રો ફ્લુ ઓવર ધ ફોરેસ્ટ કાગડો હવે જંગલમાં જંગલ ઉપર થી પસાર થવા લાગ્યો ઉડવા લાગ્યો હી હર ધ ડી ડીયર્સ વોઇસ અને તેણે હરણનો અવાજ સાંભળ્યો ડીયર સેસ હેલ્પ હેલ્પ કેન સમવન હિયર મી ઓકે ડિયર કહે છે કે મદદ કરો મદદ કરો કોઈ મને સાંભળી શકે છે સમવન હિયર મી એ કોઈ સોમવાર નહીં એટલે કે કોઈ પણ ઓકે કોઈ મને સાંભળી શકે છે આઈ એમ ટ્રેપડ હું ફસાઈ ગયો છું અથવા ફસાઈ ગઈ છું આઈ કાંટ ફ્રી માય સેલ્ફ પ્લીઝ હેલ્પ ઓકે એ કહે છે કે હું મારી જાતને બચાવી શકતી નથી મને મદદ કરો ધ ક્રો હડ ધિયર્સ ક્રાઇઝ એ કેમ ડાઉન કાગડાએ અવાજ સાંભળ્યો કોનો ડીયરનો હડ એટલે કે સાંભળ્યો કોનો અવાજ સાંભળ્યો હરણનો એ કેમ ડાઉન અને તે નીચે આવ્યો અથવા નીચે ઉતર્યો ક્રોસેસ હે ફ્રેન્ડ હાઉ ડૂડ યુ ગેટ ટ્રેપડ ઓકે હવે કાગડો કહે છે કે મિત્ર તું કેવી રીતે ફસાઈ ગયો ટ્રેપ એટલે કે ફસાઈ જવું ઝાડમાં ફસાવું ડીય અ હન્ટર ટ્રેપ ડિયર કહે છે કે હન્ટર એટલે કે શિકારીએ મને પકડ્યો છે ઝાડમાં ક્રો સેઝ નો પ્રોબ્લેમ આઈ વિલ ટેલ અવર ફ્રેન્ડ અબાઉટ યુ ક્રો કહે છે કે ચિંતા ના કરે હું આપણા મિત્રોને તારા વિશે જણાવીશ વી વિલ ડૂ સમથિંગ એન્ડ સેવ યુ ફ્રોમ ધ હન્ટર્સ નેટ એ કહે છે કે અમે કંઈક રસ્તો શોધીશું અને અમે તને ઝાડમાંથી બચાવીશું હન્ટર્સને એટલે કે શિકારીની ઝાડમાંથી તને બચાવીશું ધ ક્રો હડરલી ફ્લુ બેક એન્ડ ઇન્ફોર્મ ધ ફ્રેન્ડ્સ અબાઉટ ડિયર્સ કંડીશન ક્રો જે છે હડરલી એટલે કે ઝડપથી પાછો ફર્યો અને તરત જ એના મિત્રોને હરડની કન્ડિશન એટલે કે પરિસ્થિતિ વિશે જાણ કરી ટટલ્સીઝ ઓ માય ગોડ હાઉ કેન વી રિસેવ યર ટોટલ કહે છે કે અરે રે આપણે એને કઈ રીતે બચાવી શકીશું માઉસે આઈ વિલ એન્ડ આઈ હેવ એન આઈડિયા માઉસ કહે છે કે મારી પાસે એક આઈડિયા છે આઈ વિલ ગો ધેર એન્ડ કટ ધ નેટ એ કહે છે કે હું ત્યાં જઈશ અને નેટને જે ઝાડ છે એને કાપી નાખીશ ક્રોસે ધેટ્સ ગ્રેટ ક્રો કહે છે કે બહુ જ સરસ એન્ડ આઈ કેન ટેક યુ ધેર ક્રો કહે છે કે અને હું તને ત્યાં લઈ જઈશ હે લિટલ ફ્રેન્ડ્સ કમ ઓન આઈ વિલ ટેક યુ ધેર હોલ્ડિંગ ઇન માય ઓકે હવે ક્રો કહે છે કાગડો કહે છે કે નાનકડા મિત્ર ઓકે કોની વાત કરવામાં આવે છે લિટલ ફ્રેન્ડ એટલે કે અહીંયા મિત્રો ટર્ટલની વાત કરવામાં આવે છે કાચબાની વાત કરવામાં આવે છે કે હું તને આઈ વિલ ટેક યુ ધેર હોલ્ડિંગ ઇન માય બીક બીક એટલે કે ચાંચ હોલ્ડિંગ એટલે કે પકડવું હું તને મારી ચાંચમાં પકડીને ત્યાં લઈ જઈશ ટર્ટલ સિઝ આઈ વિશ આઈ કુડ ડૂ સમથિંગ ઓકે ટર્ટલ કહે છે કાશ હું પણ કંઈ કરી શકું આઈ વુડ લાઈક બી ટુ બી હેલ્પફુલ મારે પણ મદદરૂપ થવા માગું છું અથવા તો મારે પણ મદદરૂપ થવું છે સ્લોલી એન્ડ સ્ટીડી ધીમેથી અને સ્ટીડીલી એટલે કે એકકી એક ધારી ઝડપી આઈ વિલ રીચ ધેર હું ત્યાં પહોંચી જઈશ આઈ વિલ હેલ્પ માય ફ્રેન્ડ હું મારા મિત્રને મદદ કરીશ વિદિન નો ટાઈમ ધ ક્રો એન્ડ ધ માઉસ રીચ ધ પ્લેસ થોડી ક્ષણોમાં કાગડો અને માઉસ બંને ત્યાં પહોંચી ગયા તે જગ્યા પર પહોંચી ગયા રીચ એટલે કે પહોંચવું પ્લેસ એટલે કે જગ્યા પર ધ શો ધ ટ્રેપ ડિયર તેમણે ઝાડમાં ફસાયેલા હરણને જોયું ધ માઉસ એટ વન્સ સ્ટાર્ટેડ ટુ કટ ધ નેટ અને માઉસ એટલે કે ઉંદરે તરત જ નેટને કાપવા કાપવાનું શરૂ કર્યું ક્રોસેસ ઇન અ લો વોઇસ ધીમી અવાજે કાગડો બોલ્યો હે બી કેરફુલ અરે સાવધાન થઈ જાઓ શી ધ હન્ટર કમિંગ ઓકે જુઓ લો શિકારી આવી રહ્યો છે હાઈડ યોર સેલ્ફ પોતાની જાતને સંતાડી દો અથવા તો સંતાઈ છો એવરીવન હીટ ધેમ સલ્સ ક્વિકલી બધા જ પોતપોતાની જાતને ઝડપથી સંતાડી દે છે તે નોટિસ ધ ટક ટ્રોલિંગ સ્લોલી અને તે જોવે છે કે જે કાસબો છે ધીરે 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 ત્યાં આવતો હોય છે ટોટલ વેર આર માય ફ્રેન્ડ્સ ટોટલ કહે છે કે મારા મિત્રો ક્યાં છે આઈ કાન્ટ સી એની વન હું તેમને જોઈ શકતો નથી અંટ સેઝ બટ આઈ કેન સી યુ હન્ટર કહે છે પણ હું તને જોઈ શકું છું લીટ ક્રિએચર એટલે કે નાનકડા પ્રાણી ક્રિએચર એટલે કે પ્રાણી ધ હન્ટર કોટ ધ ટર્ટલ હવે હન્ટર કોને પકડી દીધો મિત્રો ટર્ટલ એટલે કે કાચબાને પકડી દીધો ધેન હી લુકડ ફોર ધ ડીયર અને ડીયર એટલે કે હરણને શોધવા લાગ્યો હન્ટર્સિસ લુક ઇઝ વેર ઇઝ ડિયર ઓકે હંટર કહે છે કે ડિયર ક્યાં ગયું ઇવન માય નેટ ઇઝ ટોન કહે છે કે મારું નેટ પણ ટોન ટોન એટલે કે ફાડી ફાટેલું દેખાય છે એટલે કે મારું જે નેટ છે એ પણ ફાટેલું છે હી પુટ ધ ટર્ટલ ઇન ધ સેક સેક એટલે કે કોથળો ઓકે સેકનો અર્થ કરવામાં આવે છે કોથળો તેણે ટટલને કોથળાની અંદર નાખ્યું એન્ડ કેરી ઇટ ઓફ અને પોતાની સાથે લઈ જાય છે ઓલ ધ ફ્રેન્ડ્સ કેમ કેમ આઉટ ફ્રોમ દેર હાઈડિંગ પ્લેસ દરેક જે મિત્રો હતા બધા જ મિત્રો પોતાની હાઈડિંગ એટલે છુપાની જે જગ્યા હતી ત્યાંથી તે બહાર we માઉસેસ વી સેવડ વન ફ્રેન્ડ એન્ડ લોસ્ટ વન માઉસ કહે છે ઉંદર કહે છે કે આપણે એક મિત્રને બચાવ્યો અને એક મિત્રને ઘુમાવ્યો એટલે કે હરણને બચાવ્યો તો બીજી બાજુમાં કોણ ફસાય મિત્રો ટટલ એટલે કાચવો ફસાઈ ગયું ક્રોસેસ વોટ વિલ વી ડુ નાવ કાગડો કહે છે કે હવે આપણે શું કરવું જોઈએ હાઉ કેન વી સેવ હિમ હવે એને કઈ રીતે બચાવીશું ધે વિલ ઓલ સેડ એન્ડ સ્પીચલેસ દરેક જે હતા ત્રણેય મિત્રો એ એકદમ ઉદાસ અને સ્પીચલેસ એટલે કે કંઈ જ બોલી શકતા નથી ટીયર સેઝ હે ડોન્ટ વરી ટિયર કહે છે કે એટલે ચિંતા ના કરતો લેટ્સ મૂવ ચાલો આગળ વધીએ આઈ હેવ અ wonderful આઈડિયા એ કહે છે કે મારે પાસે એક સરસ મજાનો આઈડિયા છે આઈ વિલ લાઈ લે ડાઉન એન્ડ પ્રિટેન ટુ બી ડેડ પ્રિટેન એટલે કે ઢોંગ કરવો ડોળ કરવો સાનો તો ડેડ એટલે કે મરી જવાનો ઢોંગ કરવો એ કહે છે કે લે ડાઉન એટલે કે ઊંઘી જવું ઓકે જમીન પર આડા પડી જવું એ કહે છે હરણ કે છે કે હું જમીન પર સુઈ જઈશ અને મરી જવાનું હું ઢોંગ કરીશ વેન ધ હન્ટર કમ ક્લોઝર અને જ્યારે હન્ટર શિકારી નજીક આવશે આઈ વિલ ગેટ અપ એન્ડ સ્ટાર્ટ રનિંગ અને હું ઝડપથી ઊભું થઈને ત્યાંથી નાસવાનો પ્રયત્ન કરીશ ધ હન્ટર વિલ ચેઝ મી હન્ટર મારી પાછળ દોડશે અવર ફ્રેન્ડ માઉસ કેન ડૂ ધ રેસ્ટ ડ્યુરિંગ ધેટ ટાઈમ અને આપણો જે મિત્ર છે ઉંદર એ એ સમયે ટટલને બચાવી લેશે ક્રોસેસ બટ ધીસ કેન બી ડેન્જરસ હવે ક્રો કહે છે કે આ તો ખૂબ જ ડેન્જરસ છે ઓકે એટલે ખતરનાક છે ડિયર સેસ ડોંટ પરી આઈ વિલ બી કેરફુલ ડીયર કહે છે કે ચિંતા કરશો નહીં હું ખૂબ જ કેરફુલ રહીશ સંભાળીશ ઓકે ધ ડીયર લે ડાઉન વેન ધ હન્ટર કેમ્પ ધેટ વે જે રસ્તા પર હન્ટર જતો હતો એ જ રસ્તા પર ડિયર સૂઈ જાય છે ધ ડિયર સ્ટાર્ટેડ રન રનિંગ અને હરણે જ્યારે વેન ધ હન્ટર કેમ્પ ધેટ વે જ્યારે શિકારી તે તરફ આવે છે ત્યારે ધ હન્ટર સ્ટાર્ટેડ રનિંગ અને હરણ દોડવાનું શરૂ કરી દે છે ધ હન્ટર થ્રુ ધ શેક એન્ડ રેન આફ્ટર ધ ડીયર જે હન્ટર છે ઓકે શિકારી પોતાનું કોથળો ફેંકી દે છે થ્રુ ધ શેક એન્ડ રેન આફ્ટર ધ ડીયર અને હરણની પાછળ દોડવા લાગે છે વિદિન નો ટાઈમ ધ માઉસ કટ અ હોલ અને થોડી ક્ષણોમાં ઉંદર કોથળામાં હોલ કરી દે છે છેદ કરી દે છે ઇન ધ શેક એન્ડ ધ ટટલ કેમ આઉટ અને તરત જ ટટલ બહાર આવી જાય છે ધ ડીયર હીડ હરસાફ ઇન અ બુશ ઓકે બુશ એટલે કે ઝાડી ઝાંખડા ડિયર પોતાની જાતને ઝાડી ઝાંખડામાં સંતાડી દે છે ધ હન્ટર થોટ ઓકે હન્ટર વિચારે શિકારી વિચારે છે અ સ્મોલ ટટલ ઇઝ હેન્ડ ઇઝ બેટર ધેન અ બિગ ડિયર ઇન અ બુશ ઓકે હન્ટર હવે કહે છે વિચારે છે કે એક ના ઝાડવામાં મોટા હરણ કરતા આ હાથમાંનો કડો કાચબો વધુ સારો બટ વેન હી કેમ બેક પણ જ્યારે એ પાછો આવે છે હી શો ધેટ ધ ટર્ટલ વોઝ નોટ ધેર ઇન ધ શેક ઓકે જ્યારે પાછો આવે છે ત્યારે જુએ છે કે કોથળામાં ટર્ટલ હોતો નથી હન્ટર સેઝ આલ્સ આઈ હેવ લોસ્ટ બોથ પ્રેઝ ટુડે ઓકે પ્રેઝ એટલે કે શિકાર ઓકે કહે છે કે મેં આજે બંને શિકાર ખોયા ધ ડીયર એન્ડ ધ ટટલ હરણ અને કાચબો બંને હાવ ફૂલ આઈ એમ કહે છે કે હું કેટલો મૂર્ખ છું ટુડે આઈ હેવ બીકમ ધેર પ્રે આજે હું તેમનો શિકાર થઈ ગયો ધ ધ ફ્રેન્ડ્સ રિજોઇઝ ધેર વિક્ટરી રિજોઈઝ એટલે કે આનંદ માણવો અને વિક્ટરી એટલે કે જીતનો દરેક મિત્રો બધા જ મિત્રો પોતાના જીતનો આનંદ માણ્યો રાઈટ ડાઉન ધ વર્ડ ફ્રોમ ધ સ્ટોરી ધેટ સ્ટાર્ટ વિથ ડબ્લ્યુ હવે મિત્રો અહીંયા ડબલ્યુ થ્રુ ઓકે જે પણ વર્ડ આવે છે ઓકે જેનું સ્ટાર્ટિંગ છે કોનાથી થતું હોવું જોઈએ ડબલ્યુ થ્રુ ઓકે તે અહીંયા તમારે સ્પેલિંગ લખવાનું છે ડબલ્યુથી એક વંડરફુલ શબ્દ આવેલો છે ઓકે તો ડબલ્યુ ઓન ડીઈ આર એફ યુ એલ વંડરફુલ ઓકે બીજો હતો વેર ઓકે ડબલ્યુ એચ ઇ આર ઈ ઓકે ધેન ડોન્ટ વરી શબ્દ પણ આવ્યો હતો તો વરી શબ્દ પણ તમે લખી શકો છો ધેન થર્ડ નંબર તમે વિદિન લખી શકો છો ઓકે વિદિન શબ્દ એક આવેલો છે વિદિન ફાઇવ મિનિટ્સ યા ટુ મિનિટ્સથી પણ શબ્દ આવેલો છે એ ઓકે ધેન ચોથા નંબરનો તમે લખી શકો છો ઓકે ખાસો લાંબો સ્પેલિંગ છે તો અહીંયા તમે બે ત્રણ શબ્દો લખી શકો છો કે વિલ તો વેર આ રીતે તમે શબ્દો બનાવી શકો છો દેન પાંચમા નંબરમાં તમે વી બનાવી શકો છો કે સોરી પાંચમા નંબરમાં તમે વેન બનાવી શકો છો છઠ્ઠા નંબરમાં વી સાતમા નંબરમાં અહીંયા તમે વૂડ પણ લખી શકો છો ડબલ્યુ ઓુએલ ડી ઓકે દેન અહીંયા લખી શકો છો વે ઓકે રસ્તો ડબલ્યુ એ વાય તો જે જે ડબલ્યુ ઉપરથી જે સ્પેલિંગ આવતો હોય તે તમે અહીંયા લખવાના છે તમારે ઓકે હુ ડીડ વોટ ઓકે કોણ કયું એક્શન કર્યું ઓકે અહીંયા એક્શન આપેલું છે અને અહીંયા કેરેક્ટરના નામ લખવાના છે તમે ક્રોલિંગ ક્રોલિંગ એટલે કે પેટે ઘસડીને ચાલવું તો પેટે ઘસડી કોણ ચાલતું હતું મિત્રો તો અહીંયા ટોટલ આપેલું છે ધેન ફ્લાઇંગ ફ્લાઈંગ કોનો એક્શન હતું મિત્રો તો એક જ પ્રાણીઓ ઉડી શકતું હતું જે તો ક્રો ધેન થ્રોઈંગ કોણ થ્રો કરે છે તો મિત્રો અહીંયા આપણે લખીશું હન્ટર હન્ટર જે છે એ શેક થ્રો કરીને ભાગી જાય છે ઓકે દેન ઇન્ફોર્મિંગ કોણ ઇન્ફોર્મેશન આપે છે તો મિત્રો કાગળો જે છે એ ઇન્ફોર્મેશન આપે છે કઈ ઇન્ફોર્મેશન આપે છે તો જે હરણ કો નેટમાં ફસાઈ જાય છે ઓકે ડિયર વોઝ ટ્રેપડ ઓકે એની ઇન્ફોર્મેશન આપે છે ધેન કટિંગ કટિંગ કોણ કરે છે તો મિત્રો અહીંયા જે નેટને કોણ કટ કરે છે તો માઉસ ઓકે ધેન હાઇડિંગ તો મિત્રો હાઇડિંગ તો ત્રણેય તમે ફ્રેન્ડ્સનું નામ લખી શકો છો ઓકે એક તો માઉસ ક્રો એન્ડ ડી આ ત્રણેય સંતાઈ જાય છે ચેઝિંગ ચેઝિંગમાં મિત્રો તમે લખી શકો છો ડીયર અને કોણ આવશે હન્ટર આ બંને એકબીજાને ચેઝ કરે છે ધેન વેઇટિંગ તો વેઇટિંગમાં તમે શું લખશો મિત્રો અહીંયા હન્ટર લખશો ઓકે સોરી વે વેઇટિંગમાં તમે અહીંયા લખશો હન્ટર પણ લખી શકો છો અથવા તો ટર્ટલ પણ લખી શકો છો કે મિત્રો તો તમારે આ રીતે અહીંયા કમ્પ્લીટ કરવાનું છે ટ્રુ ફોલ્સ જોઈએ મિત્રો માર્ક ધ સેન્ટેન્સ ટ્રુ ઓર ફોલ્સ અહીંયા મિત્રો તમારે રાઇટ હોય તો સાચાની નિશાની કરવાની છે અને રોંગ હોય તો ખોટાની નિશાની કરવાની છે ફર્સ્ટ સેન્ટેન્સ રીડ કરીએ ધ ક્રો એન્ડ ધ ડીયર વર રિલેટિવ્સ ક્રો અને ડિયર બંને રિલેટિવ્સ હતા એટલે સગા સંબંધી હતા તો ફર્સ્ટ કેવો હશે મિત્રો રોંગ સેકન્ડ છે ધ હન્ટર એડ ધ ટટલ હન્ટર જે હતો શિકારી જે હતો એ ટટલને ખાઈ ગયો તો મિત્રો એ પણ રોંગ થશે કેમ કે એણે ખાધું નહોતું ધ ક્રો લોકેટેડ ધ ડીયર ક્રો એકાગડા એ હરણને શોધ્યું તો આ સેન્ટેન્સ થશે રાઇટ ધ માઉસ વોઝ નોટ રેડી ટુ ફેસ ધ હન્ટર માઉસ હન્ટરને ફેસ કરવા એટલે કે એને હરાવવા માટે તૈયાર નહોતું એની સામે લડવા માટે તૈયાર નહોતું તો આ પણ સેન્ટેન્સ રોંગ છે ધ ટર્ટલ કેન ફાસ્ટ ટુ સેવ ધ ટીયર હવે કાચબો છે એ ડિયરને બચાવવા માટે ઝડપથી આવ્યો તો આ સેન્ટેન્સ કેવું થશે મિત્રો રોંગ કેમ કે કાચબો ઝડપથી ચાલી શકે નહીં ધ કિંગ ટ્રેપ ધ ડીયર રાજાએ હરણને ફસાવ્યું હતું તો આ પણ સેન્ટેન્સ કેવું થશે મિત્રો રોંગ ધ ક્રોસ સેવ ધ ટટલ કાગડાએ ટટલને બચાવ્યો ઓકે તો આ સેન્ટેન્સ પણ કેવું થશે મિત્રો રોંગ ધ ડિયર રેન ઇન્ટુ ધ બસ ઓકે રિયર હરણ બુશમાં એટલે કે જાળે જાખામાં ભાગી ગયું તો આ સેન્ટેન્સ કેવું થશે મિત્રો સાચું હવે મિત્રો અહીંયા સાચાની ખોટાની અને ખરાની નિશાની આપેલી છે તો અહીંયા જે પણ સેન્ટેન્સ તમારે લખવું હોય એ લખી શકો છો કે ફોર એક્ઝામ્પલ અહીંયા હું આ રીતે લખીશ ધ ક્રો મેડ અ હોલ ઇન ધ નેટ એટલે કાગડાએ નેટમાં હોલ બ કર્યું તો સેન્ટેન્સ ખોટું થશે કે મિત્રો કાગડાએ નતો કર્યું કોણે કર્યું તો માઉસે કર્યું તો ઓકે અને અહીંયા બીજી સેન્ટેન્સ આ રીતે લખી શકે ધ હન્ટર લોસ્ટ બોથ પ્રેઝ ઓકે કે બંને પ્રાણીઓને બંને શિકારને એને ગુમાવી દીધા તો એ સેન્ટેન્સ આપણે સાચું થશે ઓકે મિત્રો તો આ રીતે તમારે ખરા ખોટા કમ્પ્લીટ કરવાના છે આન્સર ધ ક્વેશ્ચન આન્સ અહીંયા પ્રશ્નો જવાબ આપવાના છે રાઈટ ડાઉન ધ નેમ ઓફ મેઈન કેરેક્ટર ઓફ ધ સ્ટોરી અહીંયા મિત્રો મેઈન કેરેક્ટર કોણ કોણ છે તો જે પણ ચાર મિત્રો હતા એમના તમારે અહીંયા નામ લખવાના છે એક તો ક્રો પછી કોણ હશે મિત્રો ડીયર ચોથલ ઓકે માઉસ એન્ડ ઓબ્વિયસ દી હન્ટર રહી ગયું હતું ઓકે તો હન્ટર પણ તમે આ જે સ્ટોરીના મેઇન પાંચ કેરેક્ટર હતા એ તમે અહીંયા લખવાના છે સેકન્ડ જોઈએ હુ વ ગુડ ફ્રેન્ડ્સ કોણ સારા મિત્રો હતા તો મિત્રો ધ ક્રો ઓકે ધ ડીયર ધ ટટલ એન્ડ માઉઝ વર ઓકે કયો શબ્દ પછી આવશે ટુબી રૂપ તરીકે વર ગુડ ફ્રેન્ડ્સ કે ચાર જણા સારા મિત્રો હતા વોઝ ધેર લેક ઇન ધ ફોરેસ્ટ શું જંગલમાં લેક એટલે તળાવ હતું તો યસ ઓકે પછી આપણે શું લખીશું ધેર

हाइडन शू थ मित्रों हीड थी जैसे ओके ध डियर हीड इन धन अ क्या संदाई गये मित्रों बुश में ओके ध डीयर हीड इन द दूश एक्टिविटी नंबर सिक्स जुए यूज द सैम लेटर टू टाइम एंड मेक अ वर्ल्ड ओके अँ मित्रों तेरे एकज लेटर बैर उपयोग कर સ્પેલિંગ બનાવવાનો છે તો અહીંયા આપણે એક લેટર ઈ યુઝ કરીશું ઓકે ડી ડબલ ઈ આર ડીઅર કે એ જ રીતે ડબલ ઓ યુઝ કરીશું એટલે ફૂડ શબ્દ બનશે એ જ રીતે અહીંયા ડબલ ઈ યુઝ કરીએ તો ટ્રી શબ્દ બને ડબલ ઓ યુઝ કરીએ તો લૂક બનશે ધેન ડબલ એલ યુઝ કરીશું તો ફોલો બનશે ધેન ડબલ બી યુઝ કરીશું તો નિબલ શબ્દ બનશે તો આ રીતે તમારે ડબલ લેટર સોરી એક લેટર યુઝ કરીને ઓકે ટુ ટાઈમ યુઝ કરવાના છે બે વાર યુઝ કરવાના છે અને તમારે આ જે બ્લેન્ક છે ઓકે એ તમારે કમ્પ્લીટ કરવાની છે આગળ જોઈએ ફાઇન્ડ આઉટ ધ એનિમલ બર્ડ એન્ડ ઇન્સેક્ટ અહીંયા મિત્રો એક શબ્દ આપેલો છે એમાંથી તે તમારે કોઈ એનિમલ બર્ડ અથવા તો ઇન્સેક્ટ ઇન્સેક્ટનું નામ આપેલું છે તો તમારે સુધીને અહીંયા લખવાનું છે ફર્સ્ટ બર્ડ બર્ડનો અર્થ કરવામાં આવે છે દાઢી ઓકે એમાંથી બિયર શબ્દ બનેલો છે એ જ રીતે પ્લાન્ટ આપેલો છે તો એમાંથી એન્ટ શબ્દ બને છે ઓકે કાવડ એટલે કે ડરપોક આપેલો છે તો એમાંથી કાવ શબ્દ બને છે દેન ક્રાઉડેડ એટલે કે ભીડભાડવાળું એવો અર્થ કરવામાં આવે છે તો એમાં ક્રો શબ્દ આપેલો છે દેન કેચ કેચ એટલે પકડવું એમાં કેટ શબ્દ આપેલો છે રાશન ઓકે તો એમાં રેડ શબ્દ આપેલો છે અને બેચ ઓકે એમાં પેટ શબ્દ આપેલો છે તો આ રીતે તમારે શબ્દો અહીંયા શોધીને લખવાના છે એક્ટિવિટી નંબર સેવન જોઈએ કે વર્ગને ત્રણ જૂથમાં વહેંચો દરેક જૂથ આ જ વાર્તાને જુદી જુદી કહે પણ મિત્રો તો આ એક્ટિવિટી જે છે એ આપણે અહીંયા સ્કીપ કરીશું ઓકે એક્ટિવિટી નંબર અહીંયા એ એક પોયમ આપેલી છે જે એન્ડ ટ્રેલર દા દ્વારા લખવામાં આવેલી છે તે તમારે ફક્ત રિસાઈટ કરવાની છે ગાવાની છે બરાબર મિત્રો તો એ પણ તમારે જાતે કરવાનું રહેશે અને એક્ટિવિટી નંબર નાઇન જોઈએ તો કોપી ધ પેરેગ્રાફ અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે જે તમારે અહીંયા લખવાનો રહેશે કોઈ કોપી કરવાનો છે બીજું કંઈ જ કરવાનું રહેતું નથી અહીંયા મિત્રો આપણો જે લાસ્ટ યુનિટ છે એક્ટિવિટીને સોરી યુનિટ નંબર ફાઇવ ફિફ્થ ઓફ ધ સિક્સ એ અહીંયા આપણો સેમેસ્ટર ટુનો અહીંયા આપણે કમ્પ્લીટ થાય છે બરાબર મિત્રો રિવિઝન જે છે એ તમારે ટેક્સ્ટબુકની અંદર જાતે જ ફિલઅપ કરવાનું રહેશે થેન્ક યુ સો મચ